મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે સુરતથી, જ્યાં સુરતમાં લૂંટ વિથ મર્ડરની ઘટના ઘટી છે. મહિલાની હત્યા કરી લૂંટ ચલાવાઈ છે. કતાર ગામના ધનમોરા ગામ પાસે મહિલાની હત્યા કરી દેવામાં આવી. 3 વર્ષની બાળકીની પોલીસ પૂછપરછ કરી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. સુરતમાં એક સપ્તાહમાં 4થી હત્યા થતા પોલીસ દોડતી થઈ છે. તેજસ મોદી સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે. તેજસ, શું વધુ માહિતી છે? જે સમગ્ર માહિતી સામે આવી છે તે મુજબ સુરતના કટારગામ વિસ્તારમાં આવેલા ધનમોરા વિસ્તારની આસપાસ એક બાલાજી ફ્લેટ નામનું એપાર્ટમેન્ટ આવ્યું છે. તેના ત્રીજા માળે ચોવટિયા પરિવાર રહે છે. પછી બપોરના સમયે કડિયાકામ કરતા હોવાથી બહાર ગયા હતા. બપોરે 2 વાગ્યા બાદ તેઓ પોતાના ઘરથી જમીને બહાર ગયા હતા અને સાંજે અંદાજે 7 વાગ્યાના અરસામાં તેઓ પોતાના ઘરે પરત આવ્યા હતા. જયારે તેઓ પરત આવ્યા ત્યારે ઘરની અંદર સામાન અસમેશ હતો અને તેમની જે પત્ની છે રીનાબેન ચોવટિયા 28 વર્ષની તેમની લાશ ઘરમાં પડી હતી અને તેમની બાળકી રડી રહી હતી. લગભગ 2 થી 2.5 વર્ષની ઉંમરની આ બાળકી છે. આ બાળકી ઘરમાં હતી અને તે સમયે તેની હાજરીમાં લૂંટવીટ મદદ થયું હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સમગ્ર વિસ્તારની અંદર તપાસ હાથ ધરી છે. સીસીટીવી કેમેરાના ફૂટેજ, તે સમયના કોણ કોણ આ વિસ્તારમાં આવ્યું હોય તે દિશામાં તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબીના અધિકારીઓ અહીં પહોંચ્યા છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવી રહ્યું છે કે સમગ્ર ઘટના લૂંટવીટ મદદની હોઈ શકે છે, કારણ કે ઘરમાંથી દાગીના પણ ગયા હોવાનું જે રીનાબેન છે તેમના પતિએ ઉલ્લેખ પોતાની ફરિયાદમાં કર્યો છે. જો કે ખરેખર આ લૂંટવીટ મદદ છે કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. બિલકુલ તેજસ, ધન્યવાદ સમગ્ર જાણકારી માટે.